સ્વામીએ મહારાજનો મહિમા કીધો છે. નારાકૃતિ પરમ બ્રહ્મા, નારાકૃતિ પરમ નારાકૃતિ પરમ બ્રહ્મા, સીતાક્ષર ધામને સીતાયા નિર્ગુણ નિર્વિકારાશ્ચ સચિદાનંદ લક્ષણ સચિદાનંદ લક્ષણ છાવતી ભગવાન સ્વરૂપ નું જ્ઞાન આપ્યું. મહારાજ બોલ્યા શ્રી હરિ રે, સાંભળો નદ નારી હરિજન. એમાંય પણ મહારાજે કીધું છે સદા સાકાર વિરાજમાન છે ભગવાનને નિરાકાર કહેવાય નહીં. અનંત કોટી બ્રહ્માંડ બનાવનાર, અનંત કોટી બ્રહ્માંડો જો સાકાર હોય તો એનો બનાવનારો એ સાકાર જ હોય. નિરાકારથી સાકારનું સર્જન થઈ ન શકાય, માટે આનો બનાવનારો એ સાકાર જ છે ભગવાન સર્વોપરી નારાયણ. સાકાર છે, સાકાર વિના આનંદ નો આવે, સાકાર વિના આપણી વૃત્તિઓ ઠરાય નહીં, સાકાર વિના આપણે મન આપણું સ્થિર થઈ ન શકે. કાનદાસ પટેલ આવ્યા, મહારાજ કે તમે બુવાના કાનદાસ પટેલ છો? કોઈ પત્ર લખીને કે અમારા પટેલ છે, એ પટેલ નથી, એ નાક કાન વિનાના છે, હાથ પગ વિનાના છે. તમે સર્વ અવયવ સહિત હોય, તમે પટેલ હો, તમારી પટલાઈ ન ચાલવા દે તો એને તમારો દ્રોહ કર્યો કહેવાય. એમ ભગવાન સાકાર છે, એ ભગવાન છે, એ ભગવાન માનવા તૈયાર ન થાય. કાળ કર્મ માયા એને અધિક માની લે, એને ભગવાન માની લે. અને ભગવાન સાકાર છે છતાં એને નિરાકાર કહે તો એ મોટો ભગવાનનો દ્રોહ થયો કહેવાય. એમ ભગવાન છે એ તો સદા સાકાર છે, પરમ બ્રહ્મ બ્રહ્મ છે, બ્રહ્મથી પર પરબ્રહ્મ છે, બ્રહ્મના એ બ્રહ્મ છે એવા એ સર્વોપરિ નારાયણ છે. સ્થિતો યો અક્ષરધામની, જે અક્ષરધામની વિશે સદાને માટે નિવાસ કરીને રહેલા છે, જે નિર્ગુણ છે, નિર્વિકાર છે, સત ચિત્ત અને આનંદ રૂપ છે એવા ભગવાન છે. અને મારા ભક્તો, અનંત કોટી બ્રહ્માંડોના જીવ માયાની કોટડીમાંથી ને ચપટી જીવ લીધા અને બ્રહ્માંડમાં નાખ્યા, આખું બ્રહ્માંડ છલો છલ જીવોથી ભરાઈ ગયું. આ બધું એનું પોષણ કરનારું કોણ છે? એ તમામનું પોષણ ખુદ ભગવાન કરે, આપણું પોષણ ભગવાન કરે છે. આપણી અંદર પેટમાં રહેલા જે કરમિયા, બેક્ટેરિયા, કોરોના, જે કોઈ હોય વાયરસ આદિ, એ બધાનું પોષણ ભગવાન કરે અને જગાડે ભગવાન, ઉઠાડે ભગવાન, જ્ઞાન શક્તિ, કર્મ શક્તિ, બધી શક્તિ ભગવાન આપે છે. અને એટલે જ લખી કાઢ્યું છે, ધીરજ ધર તો અરે અધીરા,
ઈશ્વર પૂરે આને જોને ધીરજ ધર ધીરજ ધર તું અરે અધીરા ઈશ્વર પૂરે આને જાને ધીરજ ધર તું અરે અધીરા ઈશ્વર પૂરે આને જાને ધીરજ ધર તું આ થોડું તબલું વધારજો તબલું તબલું વધારો થોડું આપણે તો છ દી હવે બાકી છે ને આમ નામ સીટી અને આમ નામ પૂરું કરવાનું કા ઓલું વધારે તો આ ઘટે આ ઘટે આ વધારે તો ઓલું ઘટે ધીરજ ધર તું અરે અધીરા ઈશ્વર પૂરે આને જાને ધીરજ ધર ખલક તણો છે ખટક પ્રભુને ખલક ખલક તણો છે ખટક પ્રભુને સાચો માને માન જાને સાચો માને સાચો માને માન જાને સાચો ધીરજ ધર તું અરે અધીરા ઈશ્વર પૂરે આને જાને ધીરજ અરે ભરી બ્રહ્માંડો બનાવરા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ કેટલી વિશાળ રચના બનાવી છે અને ભગવાન શ્રીહરિને અનંત કોટી બ્રહ્માંડો બનાવવા હોય એક સંકલ્પ કાપી છે એક સંકલ્પ કરે અને અનંત કોટી બ્રહ્માંડોનું નિર્માણ થઈ જાય ખાલી આપણું આ બ્રહ્માંડ અરે આપણું બ્રહ્માંડ નહીં આપણા જ આ સૂર્યમંડળ છે આપણી ગેલેક્સી મિલ્કી વે નામની ગેલેક્સી આ ગેલેક્સીની અંદર સૂર્ય છે સૂર્યમંડળની અંદર આપણી પૃથ્વી છે આવી પૃથ્વી કરતા અનેક ગણા મોટા મોટા ગ્રહો ખાલી આપણા સૂર્યમંડળની અંદર જ છે અને આવા અનેક સૂર્યમંડળો
આપણી ગેલેક્સીની અંદર છે. અને આવી મોટી ગેલેક્સી, એવી તો અસંખ્યાત ગેલેક્સી, અસંખ્યાત ગેલેક્સીઓ આ બ્રહ્માંડની અંદર છે. અને આવા અનંત કરોડો બ્રહ્માંડો, અનંત એક કરોડ નહીં, અનંત કરોડો બ્રહ્માંડો એક અક્ષરના રૂવાડામાં ઉડતા ફરે છે. એ અક્ષરનું રૂવાડું, એનું છિદ્ર કેટલું મોટું હોય છે, લાગે એમ લાગે કે આ ટાટા પરના ગપોટા. આપણે દરરોજ ગાય છીએ, જેના રોમ સુછિદ્રમાં અણુસમા બ્રહ્માંડ કોટી ફરે, જેના રૂવાડાની અંદર અનંત કોટો કોટી બ્રહ્માંડ ઉડતા ફરે છે, એવા અક્ષરો એ પણ ભગવાન સ્વામિનારાયણ રૂવાડાની અંદર ગુમ થઈ જાય, અદ્રશ્ય થઈ જાય. એ ભગવાન કેટલા મોટા છે, એ અનંત છે, અપાર છે, જેનો કોઈ સીમાડો નથી, જેનો કોઈ છેડો નથી, તાકાત નથી આપણે કે એનો છેડો લઈ શકે. ભગવાનની મોટપ જ એવી છે. એ વેદો થાકી ગયા, નિગમો થાકી ગયા, શ્રુતિ સ્મૃતિ થાકી ગઈ, નેતિ 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 ભગવાનના મહિમાનો પાર ન આવે. એ સગુણ સ્વરૂપ એટલું છે, અને પાછો એ જ ભગવાન એનું નિર્ગુણ સ્વરૂપ, અન્વય સ્વરૂપ એટલું જ સૂક્ષ્મ, એટલું જ નાનું. જીવ કેટલો નાનો, અતિ સૂક્ષ્મ. આપણી અંદર જીવ છે, માણસ મોટો હોય એટલે એમ લાગે મોટો જીવ, એવું નથી. આ જીવ જ્યારે એક નાના એવા બેક્ટેરિયાની અંદર આવે, ત્યારે બેક્ટેરિયું જે આપણે જોઈ શકતા નથી, માઇક્રોસ્કોપથી હજાર ગણું મોટું કરવામાં આવે પિક્ચર, અને ત્યારે એ બેક્ટેરિયું દેખાય. એ ક્યાં બેક્ટેરિયું, ક્યાં એનું હૃદય, અને ક્યાં એનો જીવ, કેટલું સૂક્ષ્મ, કેટલું સૂક્ષ્મ. અને એની અંદર ભગવાન પોતે બેઠા છે. એ કેટલા સૂક્ષ્મ, એને સૂક્ષ્મ એને નાનું બનતા આવડે છે, અને એને મોટું બનતા આવડે છે, મોટું બનતા આવડે છે. અને એવા જે ભગવાન છે, એ અનંત કોટી બ્રહ્માંડો બનાવે, અને અનંત કોટી બ્રહ્માંડની અંદર જેટલા જેટલા જીવ નાખે છે, એ બધાના પોષણ પણ ભગવાન કરે છે, બધાનું પોષણ ભગવાન કરે છે. આ તો બધા મહેનત કરે છે, બાકી ભગવાન સ્વામિનારાયણ સત્સંગી માટે તો કહી દીધું છે. જેતપુરની અંદર ગાદીએ બેઠા ભગવાન સ્વામિનારાયણ, ત્યારે ગાદી ઉપર બેઠા ને એ જ વખતે પહેલો પગ મુકતાની સાથે જ ભગવાન શ્રી કે ગુરુ રામાનંદ સ્વામીને કીધું, ગુરુદેવ ગુરુદેવ આજ સુધી જેટલા તમારા ભક્તો હતા એ બધા આજથી મારા થાય છે. આજ વરદાન માગું છું કે તમારા જેટલા ભક્તો છે એના પ્રારબ્ધની અંદર કદાચ ભિક્ષા પાત્ર હોય, રામ પાત્ર હોય, ભીખ માગી માગીને ખાવાનું હોય તો એ રામ પાત્ર મને મળે, પણ તમારો ભક્તો અને વસ્ત્રને આબરૂ કરીને કોઈ દી દુખીઓ ન થાય. આપણી માટે માગી લીધું. એ ભગવાનનો મહિમા ગાય ને એનું પેટનું ભગવાન પૂરું કરે, ને ભગવાનને ગાયળવું દે ને એનું ભગવાન પૂરું કરે, ભગવાનની આજ્ઞાનું પાલન કરે ને એનું પેટ ભરે, અને આજ્ઞા છડે ચોકો લોપે ને તોય ભગવાન એનું પૂરું કરે. આ તો દયાળુ ભગવાન છે, દયાળુ ભગવાન છે. લખી કાઢ્યું, જન્મ્યું તેને જીવાડવાને ઉપાય શોધ્યો શોધ જને, જન્મ્યું ખાલી બે આપો તો બગાડો બગાડ, જન્મ્યું તેને જીવાડવાની ઉપાય શોધ્યો શોધ જાને, જન્મ્યું હાડે માસના હૈયા માધ્ય, હાડે માસના
ભગવાનની કરુણા કેવી મોટી છે. માતાના પેટની અંદર એ બાળક 9 મહિના સુધી રહે, એના પોષણ એ વ્યવસ્થા કોણે કરી છે? કેટલી સુંદર વ્યવસ્થા, શ્વાસોશ્વાસની ક્રિયા આ ભગવાન શ્રી બધી વ્યવસ્થા કરી છે. કાંઈ પણ તકલીફ ન પડે એવી વ્યવસ્થા કરી. માતા હોય ખાટું ખારું તીખું ઝીકણું કાંઈ પણ ખાય, રસ ગર્ભની ઉપર બાળકની ઉપર પડે, પણ ભગવાને કવચ મૂક્યો છે, રક્ષા કરે છે, હર પળ આપણું ધ્યાન રાખે છે. જેટલું આપણે આપણું ધ્યાન નહીં રાખતા હોય ને એટલું રક્ષણ ભગવાન આપણું કરે છે. આપણે માની છીએ કે આપણે ભગવાનની સેવા કરી છીએ, ભગવાન તો એ ત્રણેય કાળ કાયમની માટે આપણું રક્ષણ કરે છે, આપણું ધ્યાન રાખે છે. બાકી ભગવાન આપણે હાથ ઊંચો કરવો હોય તો આપણી તાકાત નથી કે આપણે હાથ ઊંચો કરી શકીએ. મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય, કાંઈ ન થાય તો ભગવાન આપણું ધ્યાન રાખે છે. અને જ્યારે માતાના ઉદરમાંથી જ્યારે બહાર આવે અને એ જ વખતે એની માટે કેવી તૈયારી કરી રાખી ભગવાને, દૂધ તૈયાર કરી દીધા હે. આડે માસના હૈયા માધ્ય આડે માસના આડે માસના હૈયા માધ્ય આડે દૂધ જને રેવે પાણીના બુંદમાંથી મનુષ્યની આકૃતિ તૈયાર થાય અને એ જ જ્યારે જન્મ લે આ બોડીની અંદર પરોપાચ વિષ્ઠા મળ મૂત્ર આદિથી ભરેલો છે, પણ માતાના સ્તનની અંદર અમૃત સમાન દૂધ મૂક્યા. એ અમૃત સમાન દૂધ શું રચના કરી છે ભગવાને, અને જીવાડીબાન માટે. અને વળી બાળક જ્યારે એને દાંત આવવા માંડે એટલે દૂધ બટ રચના તો જો કેવી કારીગરી ભગવાનની. એક એક ઝીણા ઝીણા પોઈન્ટ ઉપર જુઓ તો ભગવાન સ્વામિનારાયણનો મહિમા દેખાય હે દેખાય. જેવો જેવો જીવ, જેવી જેવી બોડી અને એવી એવી એની માટે વ્યવસ્થા. ઈયળો હોય તો એને રહેવાનું શરૂઆતમાં. કીડીને કાન હાથીને મન ચાર પગાને ચાર જને કોષિતામાં કીટ વસે છે કોષિતામાં કીટ વસે છે ઈશ્વર પૂરે આહાર જોને ઓ ઈશ્વર પૂરે આહાર જોને અનંત ગોડી બ્રહ્માનો નાથ અબજો માણસો બનાવ્યા, પણ બધા માટે ડાઈ જુદી, બધાના મોઢા જોવો અલગ અલગ. કેટલી ડાઈ, કેવી રચના કરી,
એ ભગવાન કદાચ જગાડે તો ભૂખા જગાડે, પણ ભૂખા સુડાવે નહીં હો, બધા એને પૂરું કરી દે ભગવાન, કોશિટામાં કેટ યળ રે એનું ભગવાન પૂરું કરે. પેગ્વિન બરફની અંદર 6 મહિના સુધી બરફની અંદર રહે, એવી હોજરી બનાવી અને વાંધો ન આવે, 6 મહિના સુધી ઉપવાસ કરી શકે, બરફની અંદર રહે અને કાંઈ ન થાય. કાંગારો હતી, કાંગારોને જરૂર હતી એના બચ્ચાને રાખવા માટે, તો ભગવાન એની માટે પાછળ 2 પગમાં એવી કોથળી બનાવી કે દોડીને કંઈક જાવું હોય તો એ કોથળી અંદર એનું બચ્ચું રહે. બધા માટે જુદી જુદી એવી વ્યવસ્થા બનાવી, તમામના રક્ષણ માટે ભગવાને વ્યવસ્થા બનાવી છે. આપણે તો ભગવાનના ભક્ત છીએ, આપણું રક્ષણ કેમ નહીં કરે, કેમ નહીં કરે? હર પળ રક્ષણ કરે છે. પાપણ હાથનું રક્ષણ કરે, હાથ ડોકનું રક્ષણ કરે, માતા પિતા બાળકનું રક્ષણ કરે, એ ભગવાન આપણું હરપળ રક્ષણ કરે છે, હરપળ રક્ષણ કરે છે, એવા એ ભગવાન છે. ખાઈ તો આપણે છે, અને ભૂખ લાગી એટલું જ ખાયું નથી, મનને પૂછીને જીભને પૂછીને ખાઈશ આપણે. વધારે ખવાઈ ગયું હોય તોય પચાવે ભગવાન. વૈશ્વાનરો ભૂતવા પ્રાણી નામ દેહ આશ્રિતા, વૈશ્વાનર રૂપે પેટની અંદર થઈ અને ભગવાન પચાવી દે, એ જ ભગવાન લોહી બનાવે. અંદર પાછું લાલ કલર ક્યાંથી નાખ્યો હશે, એ ભગવાન બનાવી દે લાલ કલર. લોહી બનાવે, નાડીમાં ફરતું કરી દે, મોટર ચાલુ કરી દીધી છે, જ્યારે મારતાના ઉદર માતાને ત્યારથી મોટર ચાલુ કરી દીધી છે, લોહી સતત. ગમે એવી મોટર લાવો નહીં, 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષ પૂરી થઈ જાય, ખોટવાઈ જાય, કેટલા વર્ષ થઈ ગયા આપણા, હજી મોટર ચાલુ છે. પ્રાર્થના કરી, મહારાજ હમણાં બંધ ન કરતો. એવી ભગવાને રચના કરી જોવો તો ખરા, માથામાં વાળે માગે લોહી નીકળે, ફરતું છે તો જેમાં પાવર છે એ પાવર થી પંખો ચાલુ છે, લેમ્પ ચાલુ છે, એસી ચાલુ છે, સાઉન્ડ ચાલુ છે, પાવર એક છે, લોહી એક છે, લોહીથી તમામ ઇન્સ્ટ્રુમેન્ટ તેજાયમાન છે, પ્રકાશમાન છે, તમામ ઇન્સ્ટ્રુમેન્ટ કામ કરે છે, આંખ જોવાનું કામ કરે, હાથ છે એ હલનચલનનું કાર્ય કરે, કાન સાંભળવાનું કામ કરે, જીભ સ્વાદ, તમામ ઇન્સ્ટ્રુમેન્ટ, તમામ અવયવો લોહી પહોંચે છે. એટલે બુદ્ધિ શક્તિ આદિક, નિશ્ચય શક્તિ આદિક બધું અને આભારી છે. શું રચના કરી છે ગજબની, કેવી આવડત છે ભગવાનની. એવા ભગવાન શ્રી હરિ લખે કાઢ્યું, અરણ્યવનમાં અજગર રહે છે, ડગલો ન ભારે દોટે જોને, વિશ્વમ ભારનો બિરુદ વિચાર, વિશ્વમ ભારનો બિરુદ વિચાર, ખાવાની શીખોટ જોને, ભગવાન બધાનું પૂરું કરે છે. કીડીને કણ હાથીને મણ, હાથીને એટલું આપી દે, અનળ પક્ષી તો આકાશ મારે, તો એ ભગવાન એનું પૂરું કરે છે. સુર પંખી છે, ટંકે 100 મણ ખીર જોઈ,
કોણ તૈયાર કરી દે, પણ એનો નિવાસ સ્થાન જ તે ક્ષીર સમુદ્રમાં રાખ્યું. આખો દરિયો જેવો ખીરનો, ખીર ખાતે જ રાખે. એની માટે સ્પેશિયલ દરિયો બનાવ્યો, જોવો તો ખરા. આ ભગવાને આપણી ઉપર કૃપા કરી, એ ભગવાનનો મહિમા જાણીને તો આપણી ગાંડાઈ કેટલી છે એ આપણને ખબર પડે. સતાનંદ સ્વામી આજે મહિમા લખ્યો છે, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન આપ્યું છે. ખાલી એક જ પોઈન્ટ આપણે જોઈ છે, એક જ પોઈન્ટ તો આભા બની જવાય કે ઓહો, ભગવાને કેવું નિર્માણ કર્યું છે, કેવું નિર્માણ કર્યું છે. એટલે બકરીના પેટની અંદર કેવી ડાય મૂકી છે, એને એક હરખી બધી લીંડી, એક હરખી, એ ખાલી એક લીંડી જોતા તો ભગવાનનો મહિમા દેખાય, સમજો. બધા પ્રાણીઓ પશુઓ હોય તો એના પાછળના બે પગ હોય એમાં આચર, પણ હાથી છે ને આગલા બે પગમાં આચર. શું લેવા એવું કર્યું હોય છે? કઈ જંગલમાં ગયા હોય, સિંહ આવે તરા મારે, ત્યારે એનું બચ્ચું હોય ને એ વચ્ચે બે ચારે પગની વચ્ચે ચાલતા ચાલતા એ સ્તનપાન કરે, તો એની માટે વ્યવસ્થા કરી. જો શું રચના કરી છે, ઓલા પતંગિયાના પેટમાં બત્તી મૂકી. એ છે ને ભગવાન તારી અકળ ગતિ તે પતંગિયાના પેટમાં બત્તી, બોલો. નહીં વાયરિંગ ને નહીં કઈ જનરેટર, શું રચના કરી છે ભગવાને, કેવી કેવી બોડીઓ બનાવી છે જુદા જુદા બધા જેટલા પ્રાણીઓ. પછી એવી આવડતે તે મોર હોય તો નાસ્તા આવડે, સુંદર મજાની કળા કરતા એના પીછામાં એવા રંગ પૂર્યા. એટલે આ બધો મહિમા જોવા જાય તો આપણે તો એની માટે આખી કથા થઈ છે આ પોઈન્ટ ઉપર જ, એટલો મહિમા છે. મારા ભક્તો, એવા ભગવાન શ્રીહરિ એની કૃપાથી આજે સતાનંદ સ્વામી લખે છે કે એવા ભગવાન છે જે સર્વ કોઈના કરતા છે, સર્વ કોઈના નિયંતા છે, સચ્ચિદાનંદ લક્ષણ છે. એવા એ ભગવાન છે જે અનેક અનંત કોટી બ્રહ્માંડા ધારો, અનંતોપી યહ સ્વયં નૃણામ નિષેય સાયવ દિવ્ય માનુષ્ય વિગ્રહ. એવા જે ભગવાન છે જે અનંત કોટી બ્રહ્માંડના આધાર છે, ઉત્પત્તિ સ્થિતિ પ્રલય આદિ થાય છે એ ભગવાન કરે છે, જે દેવોના પણ દેવ છે, કાળના પણ કાર છે, કારણના પણ કારણ છે, એવા ભગવાન છે. અનંત અવતારો એમાંથી થાય છે અને વળી એમાં પાછા લીન થાય છે. જે કોઈ સામર્થ્ય છે અનંત અવતારોમાં પણ સામર્થ્ય છે, એ અનંત કોટી બ્રહ્માંડના આધારની સામર્થ્ય છે. કોઈની તાકાત નથી કે કોઈ કાંઈ કરી શકે, એ તમામ અવતારો તમામ અક્ષર પુરુષો એમાં જે તાકાત આવી છે, સામર્થ્ય આવી છે, એ કેવળ ને કેવળ એ પુરુષોત્તમ નારાયણની સામર્થ્ય છે. એ સાધુ સંતો આશીર્વાદ આપે એ આપી તો દે, પરંતુ આશીર્વાદ પ્રમાણે એ ભગવાન એ આશીર્વાદ એના સાચા પાડે છે. એ ભગવાન એમાં ભળે તો એ આશીર્વાદ ફળે.